أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين రవడిలో బాయో అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે જેને કહેવાય છે કુકુ. કુકુ સ્લેંગમાં પણ વપરાય છે, પણ હવે મેઇન ઇંગ્લિશ ડિક્શનરીમાં પણ દેખાય છે હવે CUCKOO. તો આ શબ્દ ઘણી વખત ક્યારે વાપરવામાં આવે છે, જ્યારે અમે કહેવું હોય કે આ માણસ ગાંડો થઈ ગયો છે, હી ઇઝ આઉટ ઓફ હિઝ માઇન્ડ, કે તમે કે હિઝ ગોન કુકુ. અને ઘણી વખત આ શબ્દ અમે સાંભળશું સ્કૂલોમાં, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સ્ટ્રીટ્સ ઉપર પણ કોઈ માણસ જેવું તેવું વાત કરતો હોય તો આ શબ્દ વપરાશે કે હિઝ ગોન કુકુ. પણ એકચ્યુઅલી કુકુ જે છે એક બર્ડનું નામ છે. તમે ગૂગલમાં ટાઈપ કરશો તો તમે દેખાશે કે ઇટ્સ અ બર્ડ, અને લગભગ 54 સ્પીશીઝ છે. નાનકડું બર્ડ છે, 3-6 ઇંચ, બહુ જ નાનું. હવે કુકુ કેમ વપરાય છે એ અમે પછીથી જોશું, પણ આ બર્ડ જે છે એ કુકુ નથી, એ બહુ જ હોશિયાર છે. આ બર્ડ ઉપર ઘણું રિસર્ચ થયું છે આફ્રિકામાં, યુરોપમાં, ઓસ્ટ્રેલિયામાં વધારે દેખાય. તો સમર મંથ્સમાં વધારે યુરોપિયન કન્ટ્રીઝમાં દેખાશે, જ્યારે નોર્ધન હેમિસ્ફિયરમાં વિન્ટર હશે તો એ આફ્રિકા માઇગ્રેટ થાય છે. તો બે સાયન્ટિસ્ટ છે, ડૉક્ટર નિકોલસ ડેવિસ છે જે બહુ જ ડિટેલ્ડ રિસર્ચ કર્યું છે આ કુકુ પર, અને સર ડેવિડ એટનબરો જેનો મેં નામ સાંભળ્યા છે, BBCમાં બહુ ફેમસ નેચરલિસ્ટ હિસ્ટોરિયન, ઘણાના ડોક્યુમેન્ટરીઝ છે વાઇલ્ડ લાઈફ ઉપર. તો એનું પણ એક નાનું ક્લિપ છે આ કુકુ ઉપર. અને આ જ આનો અવાજ બહુ જ સારું હોય છે કુકુ. તો એને એક રેકોર્ડ કરીને પછી ઘરિયાળમાં પણ નાખ્યા. તો ઘણા તમે જોશો ઘરિયાળ છે ઘરમાં ભીત ઉપર જે રાખ્યા હોય, જ્યારે બાર થાય કે એક થાય તો એક નાનકડું ચકલી નીકળશે અને કુકુ કુકુ અવાજ કરશે. તો એ કહે છે કદાચ એ કારણે જે માણસનું મગજ બરાબર ના હોય એને કહેવાય કુકુ. એ કે બહુ જ વધારે વાત કરે છે કે માથું ખવાઈ જાય છે, એ કારણે હિઝ કોલ કુકુ. તો કે એકચ્યુઅલી આ પક્ષી જે છે એ કુકુ નથી. તો આ રિસર્ચર્સ જે છે ડૉક્ટર નિકોલસ ડેવિસ અને સર ડેવિડ એટનબરો ઘણું રિસર્ચ કર્યા છે આના ઉપર. એ કહે છે આના ઘણા કેરેક્ટરિસ્ટિક છે આ બર્ડના, બાકી એક ખાસ કેરેક્ટરિસ્ટિક છે જેનો પર બધી બાજુ ચર્ચા થશે, અને દેટ ઇઝ કોલ્ડ બ્રૂડ પેરાસિટિઝમ. તો આ શું છે? બ્રૂડ પેરાસાઇટ એટલે કોઈ એક બિઈંગ હોય જે બીજા બિઈંગ ઉપર, બીજા નફ્સ ઉપર કે બીજા ક્રિએશન ઉપર ડિપેન્ડ થતો એના ખાવાનું વસ્તુ, જોરથી ખાવાનું લઈ લે. તો જેમ બેક્ટેરિયા છે અમારા શરીરમાં, જે પેરાસાઇટ્સ અમારા શરીર ઉપર ડિપેન્ડ થાય છે ખાવાનું વસ્તુ, મચ્છર જે છે પેરાસાઇટ કહેવાય. તો બ્રૂડ પેરાસિટિઝમ, આ ચકલીનું ખાસિયત શું છે કે એ પોતાનું નેસ્ટ કોઈ દિવસ નહીં બનાવે, એના ઈંડા જે છે બીજાના નેસ્ટમાં મૂકશે. એને કહેવાય છે બ્રૂડ પેરાસિટિઝમ. તો શું થાય, બહુ જ ઇન્ટરેસ્ટિંગ. આ પક્ષી જઈને એનું પોતાનું ટેરિટરી આઇડેન્ટિફાય કરશે, માર્શલેન્ડમાં હોય કે ખુલ્લી જગ્હામાં હોય જ્યાં થોડાક પ્લાન્ટ્સ હોય, એ જગ્યા આઇડેન્ટિફાય કરશે કે મને આ જગ્હામાં રહેવું છે. પછી એ જગ્યામાં થોડુંક ટાઈમ વખત રહેશે, બાકી એ વખતમાં ખાલી આરસ આમ જ બેસશે નહીં, એ જોશે કે બાજુમાં બાજુમાં કેવી પક્ષીઓ રહી છે. તો એ બીજા પક્ષીને ઓબ્ઝર્વ કરશે, પછી એ જોશે કે હવે પક્ષી બીજા જે છે નેસ્ટ બનાવે છે પોતાનું, એ પોતાનું નેસ્ટ નહીં બનાવે. પછી એ જોશે કે બીજા પક્ષી જે છે હવે પોતાના ઈંડા મૂકે છે. તો ત્યારે એ કહેશે હવે મારો ટાઈમ છે. તો હવે એ ખોબડશે, સાઈડમાં ખોબડશે. ત્રણ એના ટેક્ટિક્સ છે. પહેલું એ ખોબડશે કે ઓલી ચકલી નીકળે, જો ઈંડા મૂકી દીધી હોય
તો એ ખબર છે કે એ ચકલી પોતાના નેસમાંથી નીકળી અને ખાવાનું ગોતવા જાય. તો ત્યારે જ આ કૂકુ જાય એના નેસ્ટમાં જેટલા ઈંડા હશે એમાંથી એક ઈંડું ઓછું કરી યા ફેંકી દેશે યા તોરીને અને પોતાનું ઈંડું મૂકી દેશે. ઇટ ટેક્સ એ 10 સેકન્ડ્સ ટુ લે એન એગ, અને ઇટ કેન લે એન એગ એટ વિલ. જ્યારે એને ખપે ત્યારે ઈંડું મૂકી શકે. તો બહુ જ ફાસ્ટ ઓલી ચકલી નીકળે તો આ ચકલી કૂકુ અંદર જાય, એક ઈંડું લઈને ફેંકીને પોતાનું ઈંડું મૂકી દે. એક તો આજ સુધી રિસર્ચર્સ કહેતા હતા કે આ જે કૂકુ છે એ ખોબરે, કે ઓલી બર્ડ નીકળે ત્યારે જઈને ઈંડું મૂકે. તો કહે છે ના, હવે એલાકે જોયા છે કે ઓલી બર્ડ બેઠી હશે તો પણ કૂકુ જઈને એના બર્ડ જેટલું ફ્લેપ કરશે કે ઓલું બર્ડ જે છે એ ડિસ્ટ્રેક્ટ થઈ જશે. જ્યારે ડિસ્ટ્રેક્ટ થઈ જશે તો એ દરમિયાનમાં એક ઈંડું ફેંકી પોતાનું ઈંડું મૂકી દેશે. બીજું, ત્રીજું ટેકનિક એનું કે આ કૂકુ જે છે એ શીખી ગયો છે અવાજ કરવાનો. શેનો અવાજ? ઈગલ્સનો અવાજ. તો કૂકુ જે છે ઈગલનો અવાજ કરશે તો ઓલી બીજી પક્ષી જે છે ડરી જાય છે. જ્યારે ડરશે તો ભાગશે. જ્યારે એ લોકો ભાગે તો એ જાયને કાંઈ ઈંડામ એના નેસ્ટમાં એક ઈંડું ઓછું કરી ને પોતાનું એક ઈંડું મૂકી દેશે. હવે એક વખત ઈંડું મૂકી દીધો, એક સિઝનમાં લગભગ 12 ઈંડા મૂકેલા આ કૂકુ. ઈંડું મૂકી ને ઇટ સ્ટાર્ટ્સ માઇગ્રેટિંગ, કારણ કે હવે કામ કોઈ બીજાને સોંપી દીધા. ઇટ સ્ટાર્ટ્સ માઇગ્રેટિંગ, તો એ કહે છે યુરોપથી આફ્રિકા સુધી માઇગ્રેટ થાય છે. એટલે કે એક વખત સોલર પાવર્ડ સેન્સર નાખ્યા કૂકુ ઉપર, એક ચકલી એ કહે છે ટ્રાવેલ્સ 12,000 માઇલ્સ સાઉથ. એક રિસર્ચ પ્રમાણે 45,000 માઇલ્સ ઓવર 3 યર્સ. તો એ કે ઇંગ્લિશ બર્ડ્સ વર સીન ઇન અંગોલા સાઉધન આફ્રિકા સુધી. નાને ક્રિપક્ષી બાકી ઇટ માઇગ્રેટ્સ. એક વખત ઈંડું મૂકી દે ઇટ માઇગ્રેટ્સ. ઈંડાનું શું થાય છે? ઇટ ઇઝ ટેક્સ નો રિસ્પોન્સિબિલિટી. હવે ઓલી ચકલી જેના નેસ્ટમાં ઈંડું મૂકવામાં આવ્યું હોય એને ખબર નથી, કારણ કે ઈંડુનું રંગ એવું જોઈ છે. એ એક ટેકનિક છે, ધે કેન લે એગ્સ ઓફ ધી સેમ કલર. તો ઓલા ચકલીને ખબર ના હતી, એ પણ બેસે જેમ પોતાના ઈંડા ઉપર બેઠું હોય એમ આ ઈંડા ઉપર પણ બેસે. પણ આ ઈંડું જે છે કૂકુનું ઇટ હેચિઝ અર્લી, એ વહેલું તૂટે. તો એનું ચીક બધા ચીક્સ કરતાં પહેલું નીકળે. એક વખત નીકળી જાય તો એ ચીક જે છે આંધરો હોય છે. એ જ્યારે હાથ પગ મારે તો જે બીજા બાકીના ઈંડા જે હજી ખુલ્લા નથી હોતા એને પાડી લે છે. એ ડ્રોપ્સ ઇટ, તો નેસ્ટમાં એકલો બાકી રહી જાય. કાં તો જો બધા સાથે હેચ થાય, આ જે ફોસ્ટર બર્ડ છે ને આ કૂકુ, જો બધા સાથે હેચ થાય તો આ કૂકુ બર્ડ જે છે એ 4 ગણું વધારે મોટું થાય. ઇટ ગ્રોઝ એટ અ રેટ 4 ટાઈમ્સ ફાસ્ટર. તો એ જલ્દી મોટું થાય અને એટલું બધો અવાજ કરે કે જે પક્ષીઓ હોય છે એને ખબર નથી કે એનું નથી બચવું. તો એને સખત ખવડાવે ખાવાનું. તો આ બહુ જલ્દી મોટું થાય. જેમ મોટું થતું જાય એ બીજા ચકલીને કાઢી નાખે એના નેસ્ટમાંથી. જો બીજા ઈંડા હોય તો એને કાઢી નાખે, છેલ્લે એકલો જ બાકી રહે. તો બધું ખાવાનું એને જ મળે અને બહુ જ જલ્દી મોટું થાય. થોડુંક ટાઈમમાં એ એટલું મોટું થઈ જાય કે એ નેસ્ટમાં ફિટ ના થાય અને પછી ઉડી જાય. તો આ છે જિંદગી કૂકુનું. અમારા સાતમા ઇમામ ઇમામ કાદિમ અલૈહી સલામ ફરમાવે છે ને આ હદીસ છે જે અમે ઘણી વખત અહીંયા બયાન કર્યા છે. અરબિકમાં છે મા મિન શૈઇન તરાહુ ઐનૈક ઇલ્લા વ ફીહી મવઇઝા. સાતમા ઇમામ કહે છે, શું કહે છે? કે ધેર ઇઝ નથિંગ સીન બાય યોર આઈ બટ દેટ ઇટ હેઝ અ લેસન ઇન ઇટ. જ્યારે માણસ આ પક્ષીને જોઈ છે રમત નથી, એમાંથી ઇબ્રત લેવાની જરૂર છે. તો આ પક્ષી પાસેથી અમે શું ઇબ્રત લઈ શકીએ? પહેલું ધી ઇકોનોમિક લેસન. હવે આ પક્ષીનું મને ખબર ના હતું. હું એક કિતાબ વાંચતો હતો, એક ઓથર છે કેટ રેવત, એનું કિતાબનું નામ છે ડોનટ ઇકોનોમી. કેટ રેવત જે છે ઓક્સફર્ડ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચરર છે. અને આ બાઈ જે છે ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે. એ કહે છે કે અમારા ઇકોનોમિક સ્કૂલ્સમાં જે શીખવવામાં આવે છે આ બુક્સ જે છે ટેક્સ્ટ બુક્સ જે છે બધા આઉટડેટેડ છે. કે વી આર ઇન ધ 21st સેન્ચુરી, પછી ઇકોનોમિક બુક્સ જે છે દે આર ઓફ ધી 19th સેન્ચુરી.
they should be updated. So how to think like a modern day economist? એનું થીમ છે. પણ એના ઉપર અમે કિતાબ વધારે ચર્ચા નહીં કરશું. પણ આ બુકમાં એ લખે છે કે આ શબ્દ જે છે ઇકોનોમી જે છે એ પહેલાં કોઈ ગ્રીક માણસ હતું જેનું નામ ઝેનોફોન હતું, એ ઇન્ટ્રોડ્યુસ કર્યો. તો એ જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યો લગભગ 1000 કે 2000 વર્ષ પહેલાં, એ કે ઇટ ઇઝ ધી આર્ટ ઓફ પ્રેક્ટિસિંગ હાઉસ હોલ્ડ મેનેજમેન્ટ. આ એનું ઓરિજિનલ ડેફિનેશન હતું ઇકોનોમી, ધી આર્ટ ઓફ પ્રેક્ટિસિંગ હાઉસ હોલ્ડ મેનેજમેન્ટ. ઘરનું ખર્ચા સંભાળવું, ઘરને ચલાવવું, એને કહેવાય ઇકોનોમી. દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ. પછી થોડુંક ટાઈમમાં માણસો જ્યારે પ્રેક્ટિસ કરવા માંડ્યા તો વધારે પૈસા ઉપર ધ્યાન આવી ગયું કે ઘર ચલાવવા વાસ્તે પૈસા ખપે, તો કેવી તમે વધારે પૈસા ભેગું કરે. તો એરિસ્ટોટલ પછી આવીને કહે કે નો, ડિફરન્સ છે. પૈસા ભેગા કરવાનું એક બીજું સ્ટડી છે, ઇકોનોમી ઇઝ સમથિંગ એલ્સ. પૈસા ભેગા કરવાનો એક બીજો જ શબ્દ છે, ઇકોનોમી ઇઝ રનિંગ ધ હાઉસ, મેનેજિંગ ધ હાઉસ. બાકી હવે 1000 2000 વર્ષ વતાઈ ગયા, તો આ કેટ રેઇવર્સ કહે છે કે આ વર્લ્ડ ઇકોનોમી જે આ વર્ડ હતું, શબ્દ એક નેસ્ટ જેવું હતું, જેના ઉપર અમે ધ્યાન ના આપ્યા તો આ કૂકુ આવીને પોતાનું ઈંડું મૂકી દીધું. શું ઈંડું મૂક્યું? એ કહે છે કે ઇટ હેઝ લેફ્ટ એન એગ કોલ ધી GDP. તો આજે તમે પૂછા કરો માણસને કે ઇકોનોમી કેવું છે દેશનું, તે પહેલાં GDP જોશે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. The net value or the market value of the goods and services produced within a nation's border in a year. તો જે દેશનું તમે ઇકોનોમી જોવું હોય એનું GDP જોવો. તો જ્યારે લિસ્ટ બનાવવામાં આવે રિચેસ્ટ કન્ટ્રીઝ, એટલે કે જોશે GDP. તો એ કહે છે આ કૂકુ આવીને આ ઈંડું મૂકી દીધું GDPનું. અને હવે આ ઈંડું એટલું મોટું થઈ ગયું છે કે એ બીજા બધા ઈંડાને કાઢી નાખ્યું, હવે ખાલી GDP બાકી રહી ગયું ઇકોનોમિક નેસનું. તો એમાં પછી આ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન આવી ગયું, તો બધા દેશો હવે, અમારો દેશ પણ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન, કેવી રીતે તમારું GDP તમે વધારો. પણ GDPમાં ઘર ભૂલાઈ જાય છે. ઘરમાં શું થાય છે યુ ડોન્ટ કેર. પૈસો કેવી રીતે તમારું GDP વધારો જેથી તમારું રેન્કિંગ હાઈ જાય. તો આ ભાઈ કહે છે કે ટાઈમ આવી ગયું છે, અમે ખોબરે છે કે આ GDP જલ્દી મોટું થાય અને ઉડી જાય નેસ્ટમાંથી. આ નેસ્ટ પાછું ખાલી થઈ જાય તો અમે પાછું ખાલી ઇકોનોમીના ઈંડા છે એ અમે મૂકી શકીએ. ધ પ્યોર ઇકોનોમિક એગ્સ શુડ બી લેઇડ. આ GDP કાઢી નાખો. સો શી ઇઝ પ્રપોઝિંગ કે આ સેન્ચુરીમાં હવે ગ્લોબલ વોર્મિંગ આવી ગયું છે આ GDPના લીધે. GDPના લીધે પોવર્ટી વધી ગયું છે, 1% વર્સિસ ધી 99%. ઇનઇક્વાલિટી આવી ગયું છે. તો એ કહે છે ઇટ્સ હાઈ ટાઈમ સ્ટાર્ટ થિંકિંગ. અને દુનિયામાં બધી બાજુ ફ્રસ્ટ્રેશન છે ઇકોનોમીનું. શેખ મુર્તઝા અલીના જુમામાં ઘરી ઘરી આ બયાન કરતા કે દેલ કમ અ ટાઈમ એન્ડ પીપલ વિલ બી ફ્રસ્ટ્રેટેડ વિથ ધી કરન્ટ સિસ્ટમ એન્ડ દેલ લુક ફોર અ ગ્લોબલ સેવિયર. અને ત્યારે પછી અમારા બારે મહેમાન આવશે. તો એવી હાલત છે એમ. તો મોડર્ન ડે ઇકોનોમિસ્ટ પણ હવે જાગી ગયા છે. તમે જોશો બધી બાજુ ગ્લોબલ વોર્મિંગના સેમિનાર્સ થાય છે. આ પોવર્ટી, હાઉ ટુ એલિવિએટ પોવર્ટી, ઇકોનોમિસ્ટ બેસીને કહે છે નો, વી નીડ ટુ રીથિંક. તો એ કહે છે આ કૂકુ જે છે એનું ધ્યાન રાખવું પડશે. વી નીડ ટુ ગેટ ધીસ એગ આઉટ ઓફ. સો આ પહેલું ઇકોનોમિક લેસન થયું. બહારના માણસો આવીને અમારા દેશમાં ઈંડા મૂકશે, ઈંડાને અમે જ સંભાળશું. પણ વખત આવશે કે અમારા ઈંડા પાછળ રહી જશે, આ જ ઈંડું મોટું થશે, આ જ પક્ષી મોટું થશે, એની ટેક્સ ઓવર. તો એ કહે છે આ ઇકોનોમી સારું નથી. એ પહેલું. બીજું લેસન સ્પિરિચ્યુઅલ લેસન. આ થયું ઇકોનોમિક લેસન. સ્પિરિચ્યુઅલ લેસન ખુદા કુરાનમાં ફરમાવે છે, ચેપ્ટર 15 વર્સ નંબર 39, ઔઝ બિલ્લાહિ શૈતાન રજીમ. તો આ શેતાનનું બયાન થાય છે. શેતાનને જ્યારે ખુદા કીધા કે તું નીકળી જાય અહીંયાથી, તો હવે શેતાન કહે છે, ઔઝ બિલ્લાહિ શૈતાન રજીમ, કાલ રબ્બી બીમા અગવૈતની, ઓ લોર્ડ યુ ટુક મી આઉટ, યુ હેવ કન્સાઇન મી ટુ પરવર્સિટી, લઉઝઈનન્ના લહુમ ફિલ અર્ધી વલ અગવિયન્નહુમ અજમાઈન. હવે કારણ કે તમે મને કાઢી નાખ્યા છો, તો આ જે તમારા બંધાવ છે એ લોકો વાસ્તે હું બે ચીજ કરીશ. એક તો આ જે દુનિયા છે એનું ઝીનત વધારીશ. એનું ઝીનત વધી જશે, સો ધેલ ગેટ ડિસ્ટ્રેક્ટેડ. અને બીજું
આઈ વિલ શ્યોરલી પરવર્ટ ધેમ, એ કારણે સિરાત અલ મુસ્તકીમમાંથી ખસારી લઈશ. પછી નેક્સ્ટ આયત છે, ઇલ્લા ઇબાદકા મિનહુમુલ મુખલસીન. શેતાન કહે છે, આઈ વિલ બી એબલ ટુ ડૂ ધીસ ટુ એવરી વન એક્સેપ્ટ ઇબાદકા અલ મુખલસીન, એક્સેપ્ટ યોર ડેડિકેટેડ સર્વન્ટ્સ અમંગ્સ ધેમ. તો આ શેતાન પણ કુકુ છે, પણ કુકુ મેડમેનની બહુ જ હોશિયાર છે. એ આ જ ટેક્ટિક્સ વાપરે છે કુકુનું. એ પહેલાં માહોલમાં આવીને બેસશે અને માણસને જોશે, આ ક્યારે કેવી રીતે આમ ઈંડા મૂકે છે, એનું કેરેક્ટરિસ્ટિક શું છે. પછી આવીને એટલું ડિસ્ટ્રેક્ટિવ, એ આ ખબર છે કે તમે પોતે તમારા ઈંડા મૂકી દો તો એ આવીને એનું ઈંડું મૂકે, જો તમે ધ્યાન ના રાખો તો. યા તો તમે ડિસ્ટ્રેક્ટ કરશે, તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ તો એ આવીને પોતાનું ઈંડું મૂકી દેશે અને પછી હાલ તો થઈ જશે. એ ઈંડા ઉપર અમે જ બેસશું, એ ઈંડાને અમે જ મોટા કરશું, અને વખત આવશે જે અમારા સારા ઈંડા છે એ નીકળી જશે, બાકી રહેશે શેતાનનું ઈંડું. તો આ ઈંડું જેવું નથી, ઇટ્સ નોટ અ ફિઝિકલ થિંગ, ઇટ કુડ બી સમથિંગ સિમ્પલ એઝ અ થોટ, એઝ સિમ્પલ એઝ અ થોટ. એક નાનકડો વિચાર શેતાન આવીને અમારા ભેજામાં મૂકી દેશે. ક્યારે? નમાઝમાં જ્યારે મેં સૌથી વધારે એટેન્ટિવ રહેવું જોઈએ, નમાઝ હજી અલ્લાહ અકબર કરશે, એક આવીને નાનું ઈંડું મૂકી દેશે અને ઈંડા ઉપર અમે બેસશું, ઈંડાને મોટું કરશું, ઈંડું મોટું થઈ જશે, અસલામુ અલૈકુમ રહમતુલ્લાહ. એ જ ઈંડા ઉપર અમે બેઠા હતા, એ જ ઈંડું અમે ડિસ્ટ્રેક્ટ કરશું. એટલે વાસ્તે જ્યારે સૂર્ય નાસનું અમે તફસીર જ્યારે સાંભળતા હતા શેખ અલીદીનાનું, સૂર્ય નાસનું એ કહે છે કે ખુદા ત્રણ નામ લે છે, અમે રેફ્યુજ લઈ છે ખુદાના ત્રણ નામથી. કુલ અઉઝુ બિરબ્બિન્નાસ, બિરબ્બિન્નાસ, મલિકિન્નાસ, ઇલાહિન્નાસ. ત્રણ નામ ખુદાનું. શેની વાસ્તે? મિન શર્રિલ વસવાસિલ ખન્નાસ. આ જે વસવાસી છે એનાથી, તો માણસ જે વસવાસીથી બચવું એ ત્રણ ખુદાના નામ લેવાનું. કુલ અઉઝુ બિરબ્બિલ ફલકમાં એક જ નામ છે. એટલું ડેન્જરસ છે આ કુકુ બર્ડ આવીને જે ઈંડું મૂકી જાય, શેતાન આવીને ઈંડું મૂકી જાય વસવાસીનું. જે લોકોને ડિપ્રેશન છે એ લોકો તમે કહેશે કે એક ને એક વિચાર હશે મગજમાં, પણ ઘરી ઘરી ફરતું હશે એક નાનકડું ઈંડું. યુ સિટ ઓન ઇટ, યુ થિંક અબાઉટ ઇટ, શેતાનનો એક ટેક્ટિક છે. તો આ થયું બીજું. ત્રીજું લેસન કે તમે તમારા બચ્ચાઓને જુઓ, બચ્ચાને ધ્યાન રાખવાની જરૂર છે. અમારા નેસ્ટનું જે છે, અમારા ઘર જે છે એને ધ્યાન રાખવાની જરૂર છે. જો અમે ધ્યાન નહીં રાખશું તો આટલા બધા કુકુ બર્ડ્સ છે સાઈડમાં, જે લોકો આવીને પોતાના ઈંડા મૂકી દેશે. અમારા પહેલાં ઇમામ ઇમામ અલી અલી સલામ અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ ફરમાવે છે કે આ યુથ જે છે એ લખાનું ભેજું જે છે, એ લખાનું માઇન્ડ જે છે, એક ફર્ટાઇલ લેન્ડની જેમ છે. હું પેરાફ્રેઝ કરું છું, કે છે તમે જે ઉગાવશો એમાં એ જમીન એને એક્સેપ્ટ કરશે. પછી આગળ જઈને કહે છે ઇમામ હસન અલી સલામને, કહે છે કે જો હું નહીં ઉગાવું તારા ભેજામાં, તારા માઇન્ડમાં, તારા હાર્ટમાં, તો કોઈ બીજું આવીને ઉગાવશે. આ કુકુ બર્ડનું થિયરી થયું. અમે જો અમારા બચ્ચાઓનું, અમારા હાઉસ હોલ્ડને જો ધ્યાન નહીં રાખશું, એને પ્રોટેક્ટ નહીં કરશું, તો બીજા આવીને લાકાને ઈંડા મૂકશે. પછી ઈંડા ઉપર અમે જ બેસશું, અમારા બચ્ચાને અમે જ ધ્યાન રાખશું, બાકી અલાકા કોઈ બીજાના બચ્ચા હશે, બીજાના થોટ લઈને મોટા થતા હશે. તો યુકેમાં હમણાં તમે ચર્ચા ચાલી રહ્યું છે, યુકેમાં સપ્ટેમ્બર 2019થી મને લાગે છે, હું ભૂલ ના ખાતો હતો, RSE કે SRE એજ્યુકેશન, સેક્સ એન્ડ રિલેશનશીપ એજ્યુકેશન ઇઝ ગોન બી મેડ કમ્પલસરી ઇન સ્કૂલ્સ. હમણાં સુધી ખાલી કાઉન્સિલ સ્કૂલ્સમાં કમ્પલસરી હતું, હવે કહે છે બધા સ્કૂલ્સમાં ઇટ શુડ બી મેડ કમ્પલસરી સેક્સ એન્ડ રિલેશનશીપ એજ્યુકેશન. ને એમાં પછી LGBT, ગે રાઇટ્સ બધું શીખાડશે. આ કેવા બચ્ચા? 11 યર ઓલ્ડ્સ, 12 યર ઓલ્ડ્સ. આ એક જાતનું ઈંડું મૂકે છે લાકડાના ભેજામાં, વિચ ગ્રોઝ ટુ બીકમ અ જાયન્ટ. પછી બીજા બધા ઈંડા નીકળી જાય, પછી બચ્ચું એના ઉપર જ વિચારતો હોય આખી જિંદગી. તો બર્મિંગહામમાં મુસલમાનો જાયગા, એ કે અમે નથી ખપતું. ક્રિશ્ચન્સ જાયગા છે, એ કહે છે વી ડોન્ટ વોન્ટ ધીસ એજ્યુકેશન. કેમ તમે મારા બચ્ચાનું મગજ પોલ્યુટ કરો છો? ધીસ ઇઝ અ કુકુઝ ટેકનિક, સો દે નોટ કુકુ, બહુ સ્માર્ટ છે, આવીને ઈંડું મૂકી જાય છે. અને ચોથું, અમે કુકુ જેવા ના થાય પોતે, અમે પોતાને પ્રોટેક્ટ કરવાનું છે જેથી કુકુ આવીને ઈંડા ના મૂકે. પણ ચોથું લેસન, અમે પોતે પણ કુકુ જેવા ના થાય,
ઘણી વખત અમારા પોતાના ઈંડા હોય છે, બીજી બાજુ મૂકી આવે છે. ઘણી વખત પેરેન્ટ્સ આવે મદ્રેસા ટીચર પાસે, પ્લીઝ આ બચ્ચું છે તમે શીખાડો એને, બાકી તમારું રિસ્પોન્સિબિલિટી છે, યુ શુડ સપોઝ ટુ હેલ્પ. સ્કૂલમાં તમે જાઓ કે બસ બચ્ચો સ્કૂલમાં ગયો એટલે સંચવાઈ ગયો, ના, રિસ્પોન્સિબિલિટી અમારું છે. અમારા જો ઈંડા હોય એના ઉપર અમે બેસવાની જરૂર છે, હેચ થાય અને ધ્યાન રાખવાની જરૂર છે. અમારું રિસ્પોન્સિબિલિટી છે. અમે કૂકુ બર્ડ જેવા ના થાય, ઈંડું ક્યાંય મૂકીએ ને પછી 12,000 માઇલ દૂર ચાલી જાય કે ભલે બીજા મોટા કરતા હોય, આ આદત અમારામાં ના હોવું જોઈએ. ખુદા અમે તોફીક આપે ઇન્શાલ્લાહ કે આ કૂકુ બર્ડમાંથી અમે એને જોઈ એને માંથી ઇબ્રત લઈ શકે, અમારા જિંદગીમાં સુધારો લાવી શકે. ખાલી અમારા જિંદગીમાં નહીં પણ અમારા ઓફસ્પ્રિંગ જે છે એ લોકોને અમે સખીતામાં સાંચવી શકે, જેથી કમિંગ જનરેશન જે છે એમાં સુધારો થાય ઇન્શાલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.